Good morning to everybody. Once again, Brita sir welcomes you all in the video lecture. तो आज आपने standard 11 English second language एवं unit 1 जेनी अंदर नो read 2 the wild Saviora अने आज ये नो आपने त्रिजो part शुरू करवा जाई रिया चाहिए बराबर. But before that, just try to recall, जरा याद कर लीजिए कि हम कहाँ थे story में. अली भाई story start करी थी एना बेड ऊपर बैठा था बता right. બધાય દોઢ ચક્કર થાય અને બધા બેઠા હતા અને અલીભાઈ સ્ટોરી સ્ટાર્ટ કરી. એણે કહ્યું કે હું પહાડી વિસ્તારમાં ભારત અને તિબેટની સરહદ સુધી થોડેક માઇલ દૂર હતો અને ત્યાં સુધી હું પહોંચી ચુક્યો હતો. ભૂખ્યો થયો હતો એટલે બેઠો લંચ લેવા માટે થઈને. હજુ તો થોડા કોળિયા ભર્યા કે તરત જ મને એક અવાજ સંભળાણો, ધીમો અવાજ, ઘુરકવાનો અવાજ મને સંભળાણો. અને એ અવાજ ઉપરથી મને ખાતરી હતી, હું ચોંકી ગયો હતો, સરપ્રાઈઝ થઈ ગયો તો મને ખાતરી હતી કે આ બીજું કોઈ નહીં પણ આ રીચ જ છે બરાબર. એટલે એની પાસે એના પોતાના પ્રોટેક્શન માટે રહેલ બે વસ્તુ એણે પોતે બહાર કાઢી. એ હતું, એક તો હતી વાંસની લાકડી જેની અંદર આગળની બાજુ ઉપરની બાજુ સળિયા જેવું અણીદાર લોખંડ હતું ફિટ કરેલું, અને બીજું હતું એની પાસે બે ધાર વાળી છરી બરાબર. એ બંને બહાર કાઢી પર્વતના કિનારે સુધી એ પહોંચે છે. ઉલટે ઢસડાતા ઢસડાતા પેટે ઢસડાઈને ત્યાં સુધી પહોંચે છે. નીચે ઊંડું ખીણ હોય છે સાંકડું, ત્યાં જોવે છે કે ત્યાં કોઈ એક પ્રાણી છે કે નહીં, ત્યાંથી અવાજ આવ્યો તો ત્યાંથી આવ્યો છે કે નહીં કન્ફર્મ કરવા માટે ઝૂકે છે. પણ બહુ ઊંડું ખીણ, સાંકડું ખીણ, અને સામેની બાજુ પણ એક પર્વત હતો તો બીજું કોઈ તો નજર ના આવી, પણ સામેની બાજુના પર્વત ઉપર એક સમતલ જમીન હતી અને ત્યાં નાના નાના હિમ ચિત્તા ના બે બચ્ચા એ રમતા હતા અને એ રમી રહેલ હતા. એમની તરફ એમનું ધ્યાન ત્યાં ગયું, એમની નજર ત્યાં ગઈ બરોબર છે, એ દ્રશ્ય તરફ. પછી તો સ્ટોરી આગળ વધે છે. નીલમ પણ પૂછે શું થયું પછી, કેવા લાગતા હતા, સુંદર દેખાતા હતા. અલીભાઈ કીધું જાણે અત્યારે જ નિહાળતા હોય એ રીતે. શું કરતા હતા બચ્ચાઓ, અર્જુન પૂછે છે, તો બચ્ચાઓ રમતા હતા. એને એમ કહ્યું ક્યારેક કૂદકો એકબીજાની સામે મારતા હતા, ક્યારેક કુસ્તી કરતા હતા, ક્યારેક કૂદકા મારવાની સ્થિતિમાં બેસતા હતા, નીચે નમીને બેસતા હતા. આ બધું કહાની કરતા હતા અલીભાઈ. અને અલીભાઈ લાસ્ટમાં એમ કહ્યું કે બચ્ચાઓ ત્યાં હતા, હું અહીં હતો સામેના પર્વત ઉપર કોઈ એક ઢાળની અંદર, કોઈ એક સમતલ જમીન, અને ત્યાં એ બચ્ચાઓ હતા. પણ મને એ બાબતની ચિંતા હતી કે ક્યાંય જે એમની માતા એટલે કોણ, માતા ચિંતા બરોબર છે, એ નજર આવતી ન હતી. ક્યાંક બની શકે ભાઈ ચિંતા એટલા માટે હતી કારણ કે માતા જ્યારે બચ્ચાઓ નાના હોય અને એમની જે માતા હોય અને જો સાથે હોય બરોબર, એટલે આજુબાજુ ક્યાંક હોય અને સાથે હોય તો એ ફેરોસિયસ હોય, એ અતિ ભયાનક હોય છે, એ અતિ ક્રૂર હોય છે. અને હું એમની તરફ જ જોતો હતો એટલે સમય પાછા એ બાજુમાં આવીને ઉભા રહી જાય, પાછળ ત્યાં એ બાજુમાં આવીને ઉભા રહી જાય બરોબર. હાઉ આર યુ, વોટ આર યુ ડુઈંગ એમ કહી જઈએ બરોબર. તા રામ રમી જાય ને અલીભાઈ બરોબર છે. એટલે એ બાબતની એને ચિંતા હતી. અહીં સુધી આપણી સ્ટોરી બીજા પાર્ટની એ પહોંચી હતી, અહીંથી આપણે આગળ વધવાનું છે બરોબર. આજે આપણે ત્રીજો પાર્ટ ધ વાઇલ્ડ સેવિયર, વન્ય જીવ કે જે એક રક્ષક તરીકે, જે એક બચાવનાર તરીકે બરોબર છે, તો એનો આપણે આજે ત્રીજો પાર્ટ શરૂ કરીએ. નાઉ લેટ્સ બિગિન. ધેન વોટ હેપન આજ નીલમ, નીલમ પૂછ્યું પછી શું બન્યું, પછી શું બન્યું. Right. Well, I kept close to the ground on my belly. હું આ જમીનની અડો અડ kept close, અત્યંત નજીક, on my belly. Belly એટલે પેટ બરોબર છે. એ પેટ ઉપર જ હું ઊંધે આ રીતે ઢસરાઈ અને ત્યાં કિનારે પહોંચ્યો હતો, તો હું તો ત્યાં જ હતો બરોબર. I was worried if the mother was around. મને ચિંતા એ બાબતની હતી કે એમની માતા એટલે કોણ, માતા ચિતા, એ આજુબાજુ ક્યાંક હશે તો બરોબર. આ ચિંતા હતી. સુન ત્યાર પછી તરત જ થોડા જ સમયમાં I saw a very strange thing happened. I saw, મેને દેખા, જો સીનું ભૂતકાળ સો બરોબર. I saw a very strange thing, એક વિચિત્ર ઘટના, એક વિચિત્ર બાબત, એક અજીબો ગરીબ ઘટના એ હેપન થઈ, ઘટી, એ હેપન થઈ. શું થયું? All of a sudden, achanak, a huge black bear
વિશાળ કારા રંગનો રીચ કેમ આવ્યું ગ્રોવલિંગ કરતો આવ્યું ગ્રાવલિંગ કરતો એટલે શું થાય નો અર્થ ઘુરકવા કરતો કરતો ઘુરક્યા કરતો કરતો આવ્યું રીચ અને ફ્રોમ ધ ટ્રીઝ વૃક્ષોમાંથી ક્યાંકથી આવ્યું અને રસ્ડ ટુવર્ડ્સ ધ કપ્સ અને દોડીને ઘસાઈને એ બાએ દોટ મૂકી કેમની તરફ તો પેલા બચ્ચાઓ તરફ હું અહીંયા સામેના પર્વત ઉપર ઢાળમાં એક સમતલ જમીન જ્યાં બચ્ચાઓ એની રીતે નેચરલ અદાઓમાં નેચરલ સીન રાઈટ એ રમે છે કૂદકા મારે છે કુસ્તી કરે છે મજાક મસ્તી ચાલુ છે એને નિહાળવા ખરેખર બહુ મજા છે અને એ જ સમયે ક્યાંક વૃક્ષોની પાછળ રહેલ એક વિશાળ એવું તદ્દાવર રીચ ઈ આમ દોટ મૂકે છે કોની તરફ બચ્ચાઓ તરફ બરોબર છે હવે નાવ હવે આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી હવે મને વધુ ચિંતા થઈ પહેલા ચિંતા મને મારી હતી કે ભાઈ અહીંયા ક્યાંક આજુબાજુ એમની માતા હોય આ બચ્ચાઓની માતા ને અહીં હું એને જોઉં છું તો એને એમ લાગે જાણે હું એનો શિકાર કરવા માટે જોતો હોય અને એ આવીને અહીંયા ઉભી રહી જાય તો મારે શું કરવું એટલે મને પહેલા મારી ચિંતા થઈ પણ હવે મને મારા કરતા પણ વધુ ચિંતા કોની થઈ તો કે એ બચ્ચાઓની થઈ કે મારી નજર સમજ બચ્ચાઓ હળવેથી મસ્ત નેચરલ અદાઓમાં એની અદાઓમાં નાના બચ્ચાઓ ખિલખિલાટ કરતા એની રીતે રમે છે મસ્તી કરે છે કુસ્તી કરે છે અને વિશાળ એવું એક કદાવર કાળા રંગનું રીચ એ ભાગતું ભાગતું એમની તરફ જ જાય છે હવે મને એના માટેનો વધુ ડર હતો અને ચિંતા આવી વિથ ઇન નો ટાઈમ જરા સમય બગાડ્યા વગર એટલે કે ક્ષણભરમાં તો આઈ હર્ડ અ ડિફનિંગ રોર ઓફ એન્ગર ગુસ્સેથી ભરેલી ડિફનિંગ રોર એટલે શું જો ડિફનિંગ એટલે બહેરા કરી નાખે એવું અત્યંત મોટા અવાજ વાળું બરાબર છે શું રોર રોર એટલે ગર્જના કોની ગર્જના ગુસ્સેથી ભરેલી અચાનક જ મેને દેખા થોડા ક્ષણમાં જ મેં ક્ષણભરમાં જ મને સંભળાણું શું સંભળાણું તો કે બહેરા કરી દે એવી એક ગર્જના સંભળાણી કોની કોની જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી મારાથી થોડાક મીટરના દૂરે જ હતી અને દૂરેથી જ મને એ ગર્જના સંભળાણી કોની હજુ કીધું નથી કોની ગર્જના રાઈટ કોની એવી બહેરા કરી નાખી એવી ગુસ્સેથી ભરેલી ગર્જના ક્ષણભરમાં જ મને સંભળાણી ટુ માય સરપ્રાઈઝ એન્ડ ટુ માય હોરર ટુ માય હોરર એન્ડ માય સરપ્રાઈઝ મને ભયભીત મને ડરે લાગ્યો હોરર મને ડરે લાગ્યો અને મને સરપ્રાઈઝ આશ્ચર્ય થયું મને આશ્ચર્ય થયું મને ડર પણ લાગ્યો અને શું મેં દેખાતો અ બિગ વ્હાઇટ કેટ મોટી એવી એક બિલાડી બરાબર કેટ એટલા માટે કીધું આકારની દ્રષ્ટિએ વાત કરે છે પણ બિગ વ્હાઇટ કેટ સફેદ રંગની એ મોટી કેટ એટલે કોણ તો કે ધ મધર્સ નો લેપર્ડ એ કોણ તો કે એ માતા ચીતા બરાબર છે કોની માતા ઓલી બચ્ચાઓની માતા એ હિમ ચીતા બરાબર એ હિમ ચીતામાં જે માતા હતી બચ્ચાઓની એ માતા ચીતા બરાબર છે અપિયર દેખાણી રાઈટ દેખાણી અને જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય રોક નિયર બાય હ્યુજ રોક વિશાળ એવું એક ખડક હતું એ ખડકની બાજુમાંથી તે જમ્પિંગ ડાઉન નીચે કૂદકો મારતી 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 આવી દેખાણી હવે જરા સીન જરા જોજો હું અહીંયા છું ઊંધે માથે આ રીતે બેઠો છું પેટે ઢસરાઈને કિનારે બરોબર છે મારી નજર સામે સામે ના પર્વત માં એક જગ્યા ઉપર સમતલ જગ્યા ત્યાં નાના બે બચ્ચાઓ હિમચીતાના બે બચ્ચાઓ એ રમે છે બરોબર છે મસ્ત મજા એને જોવાની નિહાળવાનું જોરદાર નેચરલ સીન રાઈટ અને હું નિહાળતો હતો બરોબર ધક્કો વસૂલ પછી આ બાજુથી ધારી લે આ બાજુથી એમની જ એમના જ પર્વત ઉપર સામેના પર્વત ઉપર એ જ બાજુથી વૃક્ષોની પાછળથી ક્યાંકથી એક કાળા રંગનું કદાવર રીચ આમ દોટ મૂકે છે કોની તરફ તો કે બચ્ચાઓ તરફ અને
આ બાજુથી મારાથી થોડાક જ મીટરના અંતેથી આ બાજુથી એક હ્યુજ ખડક વિશાળ ખડક ની પાછળથી ક્યાંકથી કૂદકા મારતી દેખાણી કોણ? તો કે એ હતી માતા ચીતા, અને એની હતી આ બહેરા કરી નાખે એવી ગુસ્સેથી ભરેલી ગર્જના. બરોબર છે? અને આવી કહાની કરતા આ રીતનો માહોલ અને આ અંદાજમાં અલીભાઈ જે કહાની કરતા હતા, અચાનક જ એ છોકરાથી બોલાઈ ગયું. કોનાથી? અર્જુનથી. ઘોષ એક્સપ્લેન્ડ અર્જુન. અર્જુનથી ઉદ્ગાર નીકળી ગયો. એ ઉદ્ગાર શું? ઉદ્ગાર નીકળ્યો ઘોષ. સ્ટ્રોંગ ફીલિંગ ઓફ સરપ્રાઈઝ, આશ્ચર્યનો અદ્ભુત ભાવ, અથવા તો આપણે ભગવાન માટે પણ ઘોષ શબ્દ વાપરી શકીએ. કે અહીંયા તો બે હોય, આશ્ચર્ય છે અને એને કે હરે ભગવાન હવે. બરોબર? અરે ભગવાન હરે હવે શું? બરોબર છે? અને આ શબ્દ બોલ્યો છે કોણ? આ શબ્દ કોના? આ શબ્દ છે એ કોણ બોલ્યું? તો કે અર્જુન. બરોબર? આગે વર્તે હે પછી તો કે હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમે બોલી હોરિફાઈંગ. હોરિફાઈંગ એટલે ભયભીત કરી નાખે તેવું. કેવું ડરાવનું, કેવું ભયભીત કરી નાખે તેવું એ કે અવાજ. બરાબર છે? કેવી ભયભીત કરી નાખે તેવી આ સિચ્યુએશન. પેલા એ કીધું અર્જુને હરે ભગવાન, બીજી નીલમે કીધું અરે કેવું ભયભીત કરી નાખે તેવું. એમની માતા બોલી જો સો કીપ ક્વાઇટ. Said their mother impatiently. Adhira thing. Impatiently. Adhira thing. Adhira is any rhyme. Adhira thing. And then mother said, Bandriyoni. Keep quiet. Chukthavni bhai. અબ બોલે છે ને બોલવા નથી દેતા. અલીભાઈ સ્ટોરી કરે, એને ખબર છે, એને ખબર હું થયું નહીં. અરે ભગવાન નામ તેમ રજા તો હોઈ જાવ. બરોબર છે? હા પછી વોટ હેપન ધેન? શું થયું? હે અલીભાઈ તમે બોલો ને. અલીભાઈ તમે બોલો શું થયું એના પછી? હા તમે કહો ને. બરોબર? થેન્ક ગોડ, ભગવાનનો આભાર. અલીભાઈ આઈ વોઝ લકી, હું નસીબદાર. ફોર કારણ બતાવો. ફોર કારણ માટે આવે. અહીંયા કારણ માટે છે. ફોર કારણ એ હતું કે હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ. કે તેની જેમ ખડકની પાછળથી છલાંગ મારતી મારતી આમ દેખાણી, પણ એની જે નજર હતી, એની જે આંખો હતી, એ ફિક્સ્ડ હતી. એ ચોટેલી હતી ક્યાં? એમના બચ્ચા તરફ. એટલે એનું મગજ, એનું ધ્યાન, બરોબર, એ કેના તરફ હોય? એના બચ્ચા તરફ જ હોય. બરોબર? અલીભાઈ તરફ ન જ હોય, રાઈટ? અને એટલે શી ડિડન્ટ લુક અપ એટ મી. એટલે તેણીએ, એટલે કે માતા ચીતાએ, ડિડન્ટ લુક અપ, મોઢું ઊંચું કરી, માથું ઊંચું કરી અને મારી તરફ જોયું પણ નહીં. બરાબર છે? વિથિન મોમેન્ટ્સ, ક્ષણભરમાં ધ મધર લેપર્ડ લિફ્ટ ડાઉન ટુ ધ કપ્સ. એ માતા ચીતાએ, બરાબર છે, એ માતા ચીતા એમ લિફ્ટ ડ એટલે લિફ્ટ એટલે કૂદકો મારો, સીધો નીચે આમ કૂદકો માર્યો. હવે જરા જોજો, અહીંથી આ બાજુના પર્વતથી અહીંથી આમ કૂદકો મારે છે. બરોબર છે? અને સીધું કોની તરફ એટલે બચ્ચાઓ તરફ. બરોબર? અને ટુ ધ કપ્સ, એ બચ્ચાઓ તરફ, અને ટુ પ્રોટેક્ટ ધેમ, અને એના રક્ષણ માટે. એ માતા એના બચ્ચાઓને બચાવવા માટે તેને સીધો કૂદકો મારે છે. બરાબર? હવે સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં સ્પ્રિંગિંગ અપ, છલાંગ મારતી મારતી. સ્પ્રિંગ એટલે છલાંગ મારવી. બરાબર છે? સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, કૂદકો મારવો, છલાંગ મારવી. હવામાં છલાંગ મારતી મારતી તે પોતે સીધી લેન્ડેડ. જોજી, સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયા. સીધો હવામાં છલાંગ મારતી મારતી સીધો એને લેન્ડેડ, સીધો એનો ઉતારો, સીધો એનું સીધે સીધી કોની ઉપર ગઈ? તો કે બિયા, રીચ ઉપર. બરાબર? અને એ રીચ ઉપર ગઈ તો એ હું તમને કહી દઉં કે રીચ એ માતા ચીતા કરતા ઘણું મોટું હતું. બરાબર છે? એ આવશે આગળ જતા, રાઈટ? આગળ જતા આ સ્ટોરીમાં આવશે કે માતા ચીતા કરતા પણ કેટલું મોટું હતું રીચ. બરાબર છે? અને તો પણ એ રીચ ઉપર સીધો કૂદકો મારે છે, અને એ ફિયર ફિયર્સલી અને ફિયરલેસલી.
ફિયર્સ લી એટલે હિંસક રીતે ક્રૂરતાથી હિંસક રીતે એના છોકરાઓ એના બચ્ચાઓને બચાવવા માટે તેને હિંસક રીતે કૂદકો મારે છે અને ફિયરલેસલી એટલે ડર રાખ્યા વગર ડર્યા વગર સીધો કૂદકો મારે છે અને તમારી જાણ ખતર ત્રણ ગણું રીચ બરોબર છે ત્રણ ગણું રીચ એ હું તમને કહી દઉં અત્યારથી જે આવશે નીચે બરોબર છે આ તો એના જેવી વાત થઈ ગઈ ભાઈ કે આપણા ધોરણ 11 ની અંદર નો કોઈ એક ડોગો અંડરટેકર ની ઉપર રિંગ ઉપર થી સીધો છલાંગ મારે બરોબર છે 11 માં ધોરણ નો 16 વર્ષ નો ડોગો ઉપર રિંગ ઉપર એમ ચડીને અંડરટેકર ને WWE બરોબર અને છલાંગ મારે તો અંતે ની લઈ આવું જ બને બરોબર છે અહીંયા શું કીધો જનુન પૂર્વક ની છલાંગ જનુન પૂર્વક ની ખુદ પર શું કીધું The bear lost his balance. He reached and he balanced and he sampula gumai. The violent wild beast, violent dog, hinsak, wild એટલે જંગલી વન્યા, beast એટલે પ્રાણીઓ બંને આમ છે બરોબર છે હિંસક બંને પ્રાણીઓ યાને માતા ચીતા અને રીચ બંને બરોબર છે અને સીધી આમ લેન્ડિંગ કર્યું એટલે એની માથે પીડી એટલે બેલેન્સ ગુમાવ્યું એટલે હું થયું એ સીધી આમ જ જાય નીચે ખીણ માર્ચ બરોબર અને એ ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોવી સ્લોપ સ્ટીપ એટલે આકરો ઢાળ સ્નોવી સ્લોપ એટલે બર્ફીલો ઢાળ એ બર્ફીલા પર્વતનો એ આકરો ઢાળમાં તે રોલિંગ ડાઉન ગબડતા ગયા અને ટમ્બલિંગ ઓન ઈચ અધર ટમ્બલિંગ એટલે ગબડ ઉપર કેમ એકબીજાની માથે ગબડતા ગયા પિક્ચર ના સીન નીચે હીરો હિરોઈન નો સીન બરોબર પિક્ચર કા સીન પણ એમાં તો ફિક્સ જ હોય 8 વાર ગબડી 9મી વાર આમથી આમ ગબડવા બરોબર પછી આવી રીતના કઈક લોકેટ જે ઉયા માં બાર આવી જાય એ બધું ફિક્સ જ હોય રૂપિયા એના જ મળે બરોબર અહીંયા તો નેચરલ સીન નેચરલ ફાઇટ બરોબર ગબડતા ટમ્બલિંગ ઓન ઈચ અધર ટિલ જ્યાં સુધી ધ લેન્ડેડ ઇન ધ નેરો વે બરોબર અને જ્યાં સુધી એ આ લેન્ડેડ ધડ દેન સીધા પડ્યા જો લાઉડ થડ અવાજ આવશે વેલી વિથ અ લાઉડ થડ મોટો અવાજ ધબ જેવો મોટો અવાજ સીધો નીચે ભમ પડ્યા એટલે આવ્યો અને સાથે ત્યાં સુધી ગબડતા ગયા જ્યાં સુધી એ ધડ ને નીચે પડ્યા નહીં ત્યાં સુધી આઈ ક્રેન્ડ માય નેક ક્રેન્ડ ક્રેન્ડ એટલે ધ ટમ્બલિંગ એટલે ગબડતા પણ એકબીજાની માથે થડ એટલે ધબ જેવો અવાજ અને ક્રેન્ડ એટલે જોવા માટે ડોકું કાઢ્યું બરોબર છે તો આઈ ક્રેન્ડ માય નેક મેં મારું ડોકું આમ કાઢ્યું લંબાવી જરા બરોબર છે હવે નીચે જવું પણ હું છું આઈ ક્રેન્ડ માય નેક અને સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ ડોગ્સ અને એ જ વસ્તુ કોણે કરી મારી સામે જો આપણે બચ્ચા કા કે એમની માતા એ ગઈ ને નીચે ગબડતી બરાબર એટલે એ જ વસ્તુ એ ભયભીત બચ્ચાઓ ફ્રાઇટન્ડ ડોગ્સ એ ભયભીત બચ્ચાઓ એ પણ નીચે આમ ડોકું કાઢ્યું મેં અહીંથી ડોકું કાઢ્યું એને ત્યાંથી ડોકું કાઢ્યું હવે આ કહાણીમાં નીચે ગયા છે ત્યાં શું થાય હવે ડોકું કાઢીને જોવાનું ઈયરસામાં રામસિંહભાઈ બોલે છે રામસિંહભાઈ શું કહેજો રામસિંહભાઈ કે ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ ઇન્સ્ટિંક્ટ એટલે સહજ વૃત્તિ માતાની સહજ વૃત્તિ જો હવે અહીંયા માતૃત્વની વાત આવે છે હવે અહીંયા માતૃત્વની વાત આવે એટલે એનો મતલબ કે નોટ જસ્ટ ફોર ધીસ સ્મોલ લેપર્ડ ધ મધર સ્મોલ લેપર્ડ બરોબર છે આ માતા હિમ ચિતા જે છે એની જે એકની વાત કોઈ પણ માતૃત્વ બરાબર છે હ્યુમન બીંગ છે તો એમાં એમાં એમની માતા રાઈટ પક્ષીઓ છે પ્રાણીઓ છે કોઈ પણની માતા હવે માતૃત્વની વાત આવે છે કે રામસિંહભાઈ બોલે છે કે ધ મધર ઇન્સ્ટિંક્ટ જે માતાનો જે ઈરાદો હોય જે સહજ વૃત્તિ હોય છે ટુ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ એના યંગ વન્સ એટલે નાના બચ્ચાઓ એના નાના બચ્ચાઓને જ બચાવવા માટેની જે એની સહજ વૃત્તિ હોય છે બરાબર એ બહુ સ્ટ્રોંગ હોય છે એ બહુ મજબૂત હોય છે માં તો માં છે બરાબર એ અત્યંત સ્ટ્રોંગ હોય છે સીઝ
ऑलवेज रेडी टू फाइट, ते हमेशा तैयार हो, कोई पण नी माता हो। अहीं आपणे माता चीता कीधुं छे, पण कोई पण नी माता हो ई हमेशा तैयार हो छे, बराबर, लड़वा माटे, फाइट करवा माटे, अनटू डेथ, मौत आवे त्यां सुधी, छेल्ला श्वास सुधी, बराबर छे, लड़वा माटे तैयार हो छे, फॉर हर यंग वन्स, एने एना नाना बच्चाओ माटे। રામસિંહ ભાઈ કહે છે, કોને? અલીભાઈ ને, બરોબર છે, અલીભાઈ ને કહે છે, પણ સાંભળે તો બધા, બરોબર, બધા બેઠા હતા, એટલે રામસિંહભાઈ ના પત્ની બોલે છે, યસ યુ આર રાઈટ, સેડ ધ મધર લવિંગલી, લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસિસ ઓફ નીલમ એન્ડ અર્જુન। નીલમ અને અર્જુન ના હસતા ચહેરા, કારણ કે એ માતા ને, નીલમ અને અર્જુન ની, બરોબર છે, એ નીલમ અને અર્જુન ના હસતા ચહેરા તરફ જોઈ, ખીલખીલાતા ચહેરા તરફ જોઈ, અને એ પણ કહે છે, યસ યુ આર રાઈટ, પતિદેવ યુ આર રાઈટ, બરોબર, કારણ કે એના કોઈ પતિ ને, એટલે એમ જ કે, હા, મારા ઈવડા ઈ, તમે હાચો, તમે હાચો, બરોબર। હવે આ નીચેની ફાઈટ વેલી ખીણમાં ગયા છે, બરોબર છે, હવે ત્યાં શું બને છે, ત્યાંની ફાઈટ, એ આપણો છેલ્લો ચોથો પાર્ટ રહેશે, બરોબર છે। તો અહીંયા આપણો ત્રીજો પાર્ટ, આ ટેક અ સ્ક્રીનશોટ ઓન સો ધેટ યુ કેન રાઈટ ઇટ ડાઉન ધીસ ડિફિકલ્ટ વર્ડ્સ, ઓકે। If you know some words, then it's all right. But if you don't know, then you have to write it down. Okay? So, તમને ખ્યાલ હોય એ શબ્દો નો લખવા, નો ખ્યાલ હોય બધા શબ્દો લખવા, બરાબર, અહીં સુધી આપણે રાખતે, બરાબર, ફિર મિલેંગે, ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, હાઉ જોતા કાઢા।